નર્મદાના કેવડિયા ખાતે ભાજપની કારોબારી બેઠક ચાલી રહી છે। આ બેઠકમાં ભાગ લેવા માટે રાજ્ય તથા કેન્દ્રના નેતાઓ કેવડિયા ખાતે આવી પહોંચ્યા છે। આ પ્રસંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે ભાજપની કારોબારી બેઠક આ વખતે વિશેષ છે। રાજ્યની સાથે સાથે કેન્દ્રના નેતાઓ પણ બેઠકમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તથા આ પ્રસંગે નીતિન પટેલે ગૌમાતાને લઈને પણ નિવેદન આપ્યું હતું। તેમણે જણાવ્યું કે વર્ષોથી ગૌમાતાને માતાની જેમ પૂજીએ છીએ, ગૌમાતાની વર્ષોથી આપણે સેવા કરીએ છીએ તથા ગૌસેવા એ આપણી સંસ્કૃતિ છે। રાજ્ય સરકાર પણ ગૌરક્ષા માટે કટિબદ્ધ છે અને તેને લઈને ગુજરાતમાં ગૌહત્યા પર પ્રતિબંધ પણ છે। પ્રદેશ કારોબારીના બધા જ આમંત્રિત સભ્યો આમાં ઉપસ્થિત છે અને સાથે સાથે વિશેષ આનંદ એ છે કે અમને માર્ગદર્શન આપવા માટે કેન્દ્રમાંથી સંરક્ષણ મંત્રી માનનીય રાજનાથસિંહજી, ગુજરાતના પ્રભારી અને કેન્દ્રીય મંત્રી માનનીય ભૂપેન્દ્ર યાદવજી અને અન્ય અમારા ગુજરાતના મંત્રીશ્રીઓ, મુખ્યમંત્રી વિજયભાઈ બધા જ અહીંયા ઉપસ્થિત છે। એ તો ગૌ માતાને ગૌ માતા તરીકે જ માનીએ છીએ। આપણા ભારતીય સંસ્કૃતિમાં, હિન્દુ ધર્મમાં ગૌ માતા તો હજારો હજારો વર્ષથી પૂજનીય છે અને ગૌ માતાને વિવિધ પ્રસંગોએ સેવા કરવામાં આવે છે। એ જ પ્રમાણે ભારત સરકાર કે રાજ્ય સરકાર પણ ગૌ માતાની સુરક્ષા માટે કટિબદ્ધ છે। આપણા ગુજરાત રાજ્યમાં તો ગૌ હત્યા પ્રતિબંધ છે। કોઈ ગૌ હત્યા કરે તો એની સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે।